जो विद्यार्थी मित्रों आपणे धोरण 6 માં ગણિત વિષય ભણી રહ્યા છે એમાં પહેલું ચેપ્ટર ભણતા હતા પહેલા ચેપ્ટર માં મેં તમને બે વિડિયો અગાઉ મોકલેલા છે એમાં તમને મેં શું શીખવાડ્યું હતું ચડતા ક્રમ ઉતરતા ક્રમ અને એના પછી શબ્દોનું સંખ્યાઓનું વિતરણ કરતા શીખવાડેલું છે સંખ્યાનું વિતરણ કરતા એટલે કેવી રીતે સંખ્યાનું વિતરણ કરવાનું છે એ મેં તમને સમજાવ્યું હતું મેં તમને શું સમજાવ્યું હતું 10000 સુધીની સંખ્યાનું વિતરણ કરતા સમજાવ્યું હતું હવેના વિડિયોમાં હું શું સમજાવીશ તમને લાખ સુધી 10 લાખ સુધીની સંખ્યાનું વિતરણ કેવી રીતે કરવું એ સંખ્યાને કેવી રીતે શબ્દોમાં લખવી અંકમાં લખવી અને હવે આપણે અલ્પવિરામ સુધી ભણી ગયેલા હતા બરાબર અલ્પવિરામ એવી રીતે આપણે અલ્પવિરામને અમેરિકન શબ્દ રોમનમાં બરાબર એમાં પણ ભણવાનું છે રો શબ્દ એટલે કે સાથે કે એક લખું બે લખું તેને હવે આવી રીતે આ શબ્દો હતા આવી રીતે આપણે આમાં ભણવાનું છે બરાબર આ કેવી રીતે ગણતરી થશે એ હું તમને વિડિયો દ્વારા સમજાવીશ પછી કિલોનું ગ્રામમાં ફેરવવાનું મીટરનું સેમીમાં ફેરવવાનું એ બધું મેં તમને શું કર્યું છે આ વિડીયો દ્વારા સમજૂતી આપેલી છે અને આ વિડીયોની બધી જ માહિતી જે હું બોલું છું તમને લખવાનું જે લાગે છે કે આ બધી વસ્તુ લખવાની છે જે બે એકદમ ધીમે ધીમેથી વિડીયો જાય છે એટલે કે આ તમારે શું કરવાનું છે હું જે પણ વસ્તુ મોકલું છે તમારે નોટબુકમાં લખતું રહેવાનું છે એટલે હવે આ વિડીયોમાં હવે જોજો એમાં તમને મેં જે પણ મોકલાવ્યું છે નોટબુકમાં લખતા રહેજો મિત્રો આપણે અત્યાર સુધી ચડતા ક્રમ ઉતરતા ક્રમ મોટી સંખ્યા નાની સંખ્યા કેવી રીતે બનાવવાની એ બધું હતું એ ગયા વર્ષનું પુનરાવર્તન હતું બરાબર હવે છે તમારે વિતરણ કરતાં મેં તમને અગાઉના વિડીયોમાં શીખવાડ્યું હતું એ અગાઉના વિડીયોથી વિતરણ કરતાં મેં તમને 10000 સુધીની શીખવાડ્યું હતું હવે લાખમાં કેવી રીતે હોય તો લાખમાં વિતરણ કરવાનું હોય ત્યારે તો જુઓ ધારો કે મેં અહીંયા રકમ લખેલી છે કે 457928 બરાબર હવે આનું વિતરણ કરવાનું છે તો મેં તમને શીખવાડેલું છે બસ એવી રીતે તમારે વિતરણ કરવાનું છે હું તમને એક અહીંયા એક્ઝામ્પલ શીખવાડી દઉં છું અને અહીંયા આપણે સીધી રીતે લખી દેવાનું કે 8 2 9 7 5 અને 4 બરાબર હવે અહીંયા શું આવશે એકમ દસક સો હજાર 10000 અને લાખ બસ કંઈ કરવાનું નથી અને આની સાથે શું કરી નાખવાના છે ગુણાકાર કરી નાખવાના છે એટલે આપણને શું થઈ જશે એની ઓરિજિનલ કિંમત મળી જાય એક આવશે 10000 નવને 700 સાથે 2ને 10 સાથે મેં અગાઉ શીખવાડેલું છે એ જ પ્રમાણે અહીંયા કરવાનું છે અહીંયા 4 લાખ અહીંયા 50000 આની સાથે હું શું કરું છું ગુણાકાર કરું છું 7920 અને 8 હવે આનો સરવાળો 2 9 7 5 અને 4 થઈ ગયું 457928 તને શબ્દોમાં કેવી રીતે લખાય 4,57,928 બરાબર આને શબ્દોમાં લખાય આવી રીતે તમને રકમ આપી હોય લાખની આપી હોય તો તમે આવી રીતે દર્શાવી શકો છો હવે ધારો કે બીજી રકમ હવે આ તમારે જાતે પ્રયત્ન કરવાનો છે બરાબર 58,57,215 એકમ દશક સો હજાર 10000 લાખ અને 10 લાખ 10 લાખમાં 6 મીંડા આવશે બરાબર હવે આ રીત તમારે જાતે કરવાની છે એને કરું છું અહીંયા એક તમને એવું હોય તો બતાવું છું પછી તમે જાતે હું તમને વર્કશીટ કે એવું કંઈક મોકલાઈ એમાં પ્રયત્ન કરજો 5 1 2 7 4
आठ अने नौ अहीं एकम दस सौ हजार दस हजार लाख अने दस लाख બરાબર હવે આને શું કરવાના છે આની સાથે ગુણાકાર કરી નાખવાના છે અને ગુણાકાર કરીને સામે રકમ લખવાની છે દસ લાખમાં છ મીંડા આવશે અહીંયા લાખ ચારને દસ હજાર વડે સાતને એક હજાર સાથે બેને સો દસને એક પાંચ સોરી દસને એકને દસ જોડે સોરી એકને દસ જોડે પાંચને એક સાથે આનું શું કરવાનું છે તમારે ગુણાકાર કરીને મૂકી દેવાનું છે એટલે અહીંયા થઈ જશે નેવું લાખ અહીંયા થઈ જશે આઠ લાખ જો મિત્રો તમે છે ને એકની નીચે એક શૂન્ય મૂકશો ને તો તમારો સરવાળો કરવામાં કેવું રહેશે સિમ્પલ રહેશે ચાલીસ હજાર સાત હજાર બસો દસ અને પાંચ જો પાંચ એક બે સાત ચાર આઠ અને નવ બરાબર અઠ્ઠાણું લાખ સત્તાવન હજાર બસો ને પંદર હવે આને શબ્દોમાં જાતે લખી દેજો હવે મેં તમને ભારતીય પદ્ધતિ પ્રમાણે અલ્પવિરામ કરતા શીખવાડ્યા હતા બરાબર તો હું અત્યારે સહેજ એક રિવિઝન કરાવી દઉં છું કે ભારતની પદ્ધતિના આધારે તમને મેં શું શીખવાડ્યું હતું અલ્પવિરામ તમને યાદ હશે કે મેં જે રકમ લખી હોય એના પાછળના ત્રણ પછી બે પછી એક એવી રીતે પદ્ધતિથી મેં શીખવાડ્યું હતું બરાબર આપણે ભારતીય પદ્ધતિ પણ શીખવાની છે અને આંતરરાષ્ટ્રીય પદ્ધતિ એટલે આંતરરાષ્ટ્રીય પદ્ધતિ એટલે કે અમેરિકામાં જે ચાલતી હશે એ કેવી રીતે લખે છે આંકડાઓ એ પદ્ધતિ હવે ચલો હું અહીંયા એક રકમ લખું છું હવે આને વાંચવું ફાવે નહીં આવી રકમને તો આને શું કરવાનું છે અલ્પવિરામ કરેલી હશે તો આપણને શું થઈ જશે કે રકમને વાંચવું આપણને સરળતાથી ફાવી શકે તો જો એકમ દશક સો એના પછી અલ્પવિરામ એવું કોઈને ના આવડે તો ત્રણ અંક પછી શું કરી નાખવાનું છે અલ્પવિરામ બરાબર હવે એવી બીજી એક રકમ લખું આ રકમને વાંચવા બહુ અકવળ પડી જાય તો જો એક બે ત્રણ અલ્પવિરામ પછી બે આંકડા પછી અલ્પવિરામ એટલે આને સિમ્પલ રીતે વાંચી શકાય પાંચ લાખ સત્યાવીસ હજાર આઠસો ને ચોસઠ હવે આવી રીતે એક બીજી રકમ હવે આવા રકમ લખેલી છે આને વંચાતું નથી તો પહેલાં આપણે અલ્પવિરામ કરી દઈશું એટલે આને વંચી જશું તો એક બે ત્રણ હવે એક બે ને ત્રણ આપણે ત્રણ નહીં લેવાના શું લેવાના એક બે ને ત્રણ પછી કેટલા એક અને બે પછી કેટલા પાછા એક અને બે થઈ ગયું અલ્પવિરામ કેવો શબ્દ પડ્યો કે આવી રીતે થઈ ગયું છે જો ફરીથી લખું છું એટલે ફરીથી સમજ પડે જો મેં આ અંક લખ્યા છે આટલા બધા અંકો તો વાંચતા ફાવતું નથી આપણી ભારતીય પદ્ધતિના પ્રમાણે કેવી રીતે લખાય છે તો જો એક બે ને ત્રણ પછી અલ્પવિરામ પછી કેટલા આંકડા પછી બે આંકડા પછી પછી કેટલા આંકડા પછી બે આંકડા પછી તો એકમ દશક સો હજાર દસ હજાર લાખ દસ લાખ અને કરોડ એટલે સાત સાત કરોડ પંચાવન લાખ પાંચ જો મિત્રો ફરીથી બોલું છું સાત કરોડ પંચાવન લાખ પાંચ બાવન હજાર પાંચસો ને નવ બરાબર આવી રીતે એને વંચાય આવી રીતે તમે પણ ઘરે પ્રયત્ન કરજો બધી રકમ હશે જો આ ધારો કે અહીંયા એક બીજી લખું છું હવે તમે લોકો જાતે મગજમાં વિચારો કે ત્રણ પછી અલ્પવિરામ પછી બે પછી અલ્પવિરામ પછી બે પછી અલ્પવિરામ થઈ ગયું બરાબર એટલે આવી રીતે આપણી ભારતીય આંકડામાં પૂછાય પરીક્ષામાં પૂછાય કે ભારતીય પદ્ધતિ પ્રમાણે તમે અલ્પવિરામ કરો તો ભારતીય પદ્ધતિ પ્રમાણે તમારે અલ્પવિરામ કરવાનું હોય તો પાછળના ત્રણ અંકો પછી બે અંક પછી બે અંક પછી એક અંક
ધારો કે હવે પાંચ અંકની હોય તો શું કરશો તમે? તો ત્રણ અને આ બે, બરાબર. હવે એવી જ રીતે બની શકે ને કે છ અંકની કે સાત અંકની હોય. હવે તરત તમને ખબર પડશે પાછળના ત્રણ પછી અલ્પવિરામ પછી બે, બરાબર. આ આપણી ભારતીય પદ્ધતિ પ્રમાણે થઈ ગયો. એવી રીતે તમારે આંતરરાષ્ટ્રીય પદ્ધતિના આધારે તમારે કેવી રીતે કરવાનું છે એમાં થોડુંક અલગ છે. આંતરરાષ્ટ્રીયના પદ્ધતિના આધારે, તો આંતરરાષ્ટ્રીય પદ્ધતિના આધારે આવી કોઈ રકમ લખેલી હોય તો એમાં પાછળના ત્રણ પછી અલ્પવિરામ, હવે જો અહીંયા આ રકમ લખેલી છે તો આંતરરાષ્ટ્રીય પદ્ધતિ લખી હોય તો પાછળના ત્રણ આંકડા પછી અલ્પવિરામ અને પછીના ફરીથી ત્રણ આંકડા પછી પણ શું કરવાનું છે તમારે? અલ્પવિરામ જ કરવાનું છે. આપણી કઈ છે? આપણી પદ્ધતિ નથી, આંતરરાષ્ટ્રીય પદ્ધતિ એટલે કે અમેરિકાની પદ્ધતિમાં આવી રીતે લખાય છે, બરાબર. તો પછી ફરીથી એક બીજી રકમ લખું. તો આને શું કરવાનું? પાછળના ત્રણ આંકડા પછી અલ્પવિરામ, ફરીથી ત્રણ આંકડા પછી અલ્પવિરામ, પછી બે આંકડા, બરાબર. હવે એવી રીતે હું બીજી એક લખું છું. જો આને વાંચવું અઘરું પડી જાય છે તો શું કરવાનું? પાછળના ત્રણ આંકડા પછી અલ્પવિરામ, પછીના ત્રણ આંકડા પછી અલ્પવિરામ, બરાબર. પછી શું કરવાનું? બે આંકડા પછી બે આંકડા રહેશે. આવી રીતે બીજી એક રકમ લખું છું. આ તમને શીખવાડવા માટે છે, હો, ખાલી ફક્ત આ ત્રણ આંકડા પછી અલ્પવિરામ, ત્રણ આંકડા પછી અલ્પવિરામ, પછી કેટલા લેવાના? બે, બરાબર. આવી રીતે આંતરરાષ્ટ્રીય પદ્ધતિમાં લખાય છે. હવે બીજી ફરીથી લઉં તો હવે તમને આવડી ગયું હશે. આ ત્રણ પછી અલ્પવિરામ, આ ત્રણ પછી અલ્પવિરામ, પછી બે. એટલે આપણી ભારતીયમાં કેવું છે કે ત્રણ પછી પછી બે બેમાં અલ્પવિરામ કરતું જવાનું, અને આંતરરાષ્ટ્રીયમાં શું છે? બે વખત ત્રણ આવશે, બે વખત ત્રણ, ત્રણમાં અલ્પવિરામ, પછી બે બેમાં, બરાબર. એવી રીતે. અને હવે તમે જેમ જેમ એ તો કરતા જશો એમ એમ તમને ઓટોમેટિક ખબર પડી જશે. હવે આ અલ્પવિરામના આધારે તમને હવે ચડતા ક્રમને ઉતરતા ક્રમ મેં શીખવાડ્યા હતા, બસ એ ચડતા ક્રમને ઉતરતા ક્રમમાં તમારે ફરીથી એક વસ્તુ શીખવાડું કે જો તમને બધું જ આવડે, તમારા અભ્યાસક્રમમાં છે, તમારી પાસે ચોપડી નથી પેટા એટલે તમને એવું લાગે કે મેમ કેવી રીતે ભણાવે છે. તો જો તમારા જે તમારી પાસે જે તમારું જે અવેલેબલ છે તમારા એનસીઆરટી કોર્સ પ્રમાણે એ જ વસ્તુમાંથી હું ભણાવી રહી છું, તો કે એની સંખ્યા અંકમાં લખો. તો જો તમને આ સંખ્યા અંકમાં લખતા આવડે, 1,15,400, એને તમારે શેમાં લખવાની છે? અંકમાં. આ તમારે કરવાનું નથી, પણ હું તમને બતાવું છું કે મેં જે વસ્તુ કરાવ્યું છે એનું રિવિઝન કરાવ્યું છે. હવે આને શું કીધું છે? શબ્દોમાં લખો. તો આ આવડે 9,17,000 એવી રીતે શબ્દોમાં લખતા. હવે શું કીધું છે? લીટી દોરેલા સ્થાન કિંમત લખો. આ લીટી દોરેલી સ્થાન કિંમત તો બધાને આવડે, બરાબર. કે ધારો કે અહીંયા 8 નીચે લીટી દોરેલી છે, તેના પાછળના પછી કેટલા છે? એકમ, દશક, 100, 1,000, 10,000 અને લાખ. એટલે તમને એવું ના આવડે તો હું અહીંયા સિમ્પલ બતાવી દીધું છું કે આ નીચે કેટલા છે, 8ની નીચે લીટી દોરેલી છે, એની પાછળ કેટલા અંક છે? 1, 2, 3, 4, 5, 6. તો એની પાછળ કેટલા મીંડા મૂકી દેવાના? 6 મીંડા મૂકી દેવાના. તો 3 પછી 2 થઈ ગયું 80,00,000. હવે અહીંયા 5ની નીચે લાઈન કરેલી છે, તો એના પછી શું છે? એકમ, દશક, 100, 1,000, 10,000 અને લાખ. હવે કોઈને નથી આપડતું કે આની નીચે આની પાછળ કેટલા મીંડા કરવાના. તો જો જેની નીચે લાઈન દોરેલી એની પાછળના આંકડા ગણી લખવાના, એટલા મીંડા દોરી દેવાના. 1, 2, 3, 4, 5, 6. તો અહીંયા જો 6, 4, 5, 6. તો જો થઈ ગયું 50,00,000.
એવી રીતે જો તમને આવડી જશે, છ ની નીચે લાઈન દોરેલી છે એટલે એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ, એટલે ત્રણ છ ની પાછળ કેટલા મીંડા લગાવવાના, આઠ, આ ત્રણ પછી બે પછી બે, બરાબર. આવી રીતે છે સ્થાન કિંમત. હવે આને ચડતા ક્રમને ઉતરતા ક્રમમાં ગોઠવો. હવે આપણી હવે ખાલી બે જ મેથડ બાકી રહી છે, એક રોમનમાં અને એક શું કીધું છે કે એને તેનું મૂલ્યાંકન કરવાનું, એ બે જ મેથડ બાકી છે. હવે આને ચડતા ક્રમને ઉતરતા ક્રમ, તો મેં તમને બહુ સિમ્પલ રીતે ચડતા ક્રમને ઉતરતા ક્રમ શીખવાડ્યા હતા કે પહેલાં બે અંક, હવે ચડતા ક્રમ છે, ચડતા જુઓ, ચડતા ક્રમમાં ગોઠવવાની છે આ રકમને. ચડતા ક્રમમાં ગોઠવવા માટે જો મેં તમને શીખવાડેલું છે, પણ આ એક નાનું રિવિઝન કે આવી રીતે રકમ છે એ રકમ તમે નોટમાં લખી અને જાતે પણ કરી શકો છો, અને હું ગમે ત્યારે આ રકમને શું કરીશ, ફોટો પણ મોકલીશ જ્યારે બી હશે ત્યારે. તો શું થશે કે તમને આવડવું જોઈએ લગતા, પણ આ ખાલી ફક્ત ને ફક્ત અત્યારે હું સમજાવું છું, બરાબર. કે જુઓ હવે આ બધા આંકડા જુઓ, બે ત્રણ સાત પચાસ દેખાય. હવે અહીંયા જો બે ત્રણ સાત, અહીંયા પણ જો બે ત્રણ સાત, બે ત્રણ સાત, ત્રણે ત્રણ ડિઝિટ કેવા છે, સરખા છે, બરાબર. તો હવે ચોથા આંકડા ઉપર આવો, ચોથા અંક ઉપર આવો કે તો અહીંયા પચાસ પાંચ છે, અહીંયા ઝીરો છે, અહીંયા ઝીરો છે, અહીંયા પાંચ છે. તો હવે જો ચોથા અંક ઉપર તમે આવો છો, પહેલાંના ત્રણ કેવા અંક છે બધામાં સરખા, બે ત્રણ સાત, બે ત્રણ સાત, બે ત્રણ સાત, તે કોમન નીકળી ગયા, સાઈડમાં મકાડી દો. એના પછી જો આ પચાસ છે તો મોટી કહેવાય, હવે ઝીરો પાંચ ઝીરો પાંચ, આ પણ પચાસ છે તો મોટા કહેવાય, તો ઝીરો પાંચ ઝીરો પાંચ નાના કહેવાય. તો અત્યારે આ બેમાંથી કોણ પહેલી આવશે, કારણ કે ચડતા ક્રમ છે, ચડતા ક્રમમાં કેવું હોવું જોઈએ, નાનેથી મોટી તરફ જવું જોઈએ, તમને ખબર છે. એટલે તમે જુઓ હવે છ છ તો સરખા, તો જો નેવ્યાસી નાના કે અઠ્ઠાણું નાના, તો કે નેવ્યાસી, તો આ પહેલા સ્થાને આવશે, પછી આ ઝીરો આ પાંચ વાળી છે એટલે આ બીજા સ્થાને આવી જશે. એવી રીતે આ બેનું પતિ ગયેલું, આ પચાસ વાળી કમ્પેરિઝન કરો, જો આ બે પચાસ પચાસ છે. હવે છસો અઠ્ઠાણું નાના કે છસો નેવ્યાસી નાના, તો કે આ નાના, તો આ ત્રીજા સ્થાને આ ચોથા સ્થાને. આવી રીતે તમારે ચડતા ક્રમમાં કરવાની છે, મેં તમને શીખવાડ્યું એ સરખા સરખા હોય એને સાઈડમાં કરી દેવાના, પછીના પછી વિઝિટ આપણે આંકડા જોતા જ જવાના, એટલે તમને આવડી જશે. ચડતા ક્રમમાં સૌથી પહેલાં મોટી રકમથી નાની રકમ, બરાબર. આ બધું સમજાવેલું છે, આપણે ખાલી એની રિવિઝન જ કરી રહ્યા છે. આ વિતરણ છે, વિતરણ પણ મેં તમને સમજાયા કે કેવી રીતે લખવાનું છે. હવે વિતરણને શબ્દોમાં લખવાનું છે. આ એકદમ સિમ્પલ જ રીત છે કે અહીંયા જો સાત, આ ત્રણ, આ એક, આ પાંચ, ગુણાકારની પહેલાંનું હોય ને નવ છ એ લઈ લેવાનું અને આ એક, એટલે અંક બની ગયો ત્રણ બે પછી 73,15,961. એવી રીતે અહીંયા પણ જો વિતરણ કરેલું છે એને આપણે તમારે તેમાં લખવાનું છે, સંખ્યામાં લઈ જવાનું છે. કેવી રીતે લખાય, તો જો આ પાંચ સાત ત્રણ નવ છ બે અને એક, બસ એને અહીંયા લખી દેવાનું છે. એટલે આપણે શું થઈ ગયા, વિતરણ કરેલી વસ્તુને શું થઈ ગયું, આઠ પણ લખવાનું ને એક બી, તો પાછળના ત્રણ પછી બે પછી બે થઈ ગયું. બસ આને વિતરણ કરેલું છે, આ તમે તમારી જાતે કરી શકો છો. આમાંથી જે સૌથી નાની સંખ્યા અને સૌથી મોટી સંખ્યા, તો એ તમને બનાવતા આવડે છે. સૌથી નાની સંખ્યા કઈ રીતે બનાવવાની, સૌથી મોટી સંખ્યા કઈ રીતે બનાવવાની, જો તમને બે કોલમ આપેલા છે, આપેલા છે બે જગ્યા ખાલી જગ્યાઓ. હવે સૌથી મોટી સંખ્યા માટે શું કરવાનું, સૌથી મોટા અંકથી સૌથી નાના, એટલે અહીંયા આઠ સાત પાંચ ચાર બે એક, એટલે સૌથી મોટી થઈ ગઈ. હવે સૌથી નાની તમારે સંખ્યા બનાવી છે, તો કેવી રીતે એક બે ચાર પાંચ સાત ને આઠ, એટલે સૌથી પહેલા વિડીયોમાં મેં સમજાવેલું છે આ તમને, બરાબર. હવે છે એના પછી આવી રીતે કરવાનું, સૌથી મોટી સંખ્યા બનાવવાની છે તો સૌથી મોટા નવ છે, એટલે નવ આઠ સાત છ ચાર બે એક, એટલે સૌથી મોટી બની જશે. નાની એટલે એક બે ચાર છ આઠ નવ સાત નવ, એવી રીતે સૌથી નાની સંખ્યા બની જશે. આ ભારતીય રીતે એટલે કે આમ ભારતની રીતે અલ્પવિરામ કરવાના છે, અને આંતરરાષ્ટ્રીયની રીતે અલ્પવિરામ તમારે કરવાના છે. હવે તમારે ખાલી આ બે વસ્તુ શીખવાની બાકી છે, અને આનું અનમૂલ્ય મૂલ્યાંકન મૂલ્ય કરવાનું છે, એ મૂલ્ય હું તમને નેક્સ્ટ વિડીયોમાં સમજાવી દઈશ.